Hi everyone, આ વ્લોગ હું સીધો જ ફર્સ્ટ ગુજરાતીમાં પોસ્ટ કરવા ધારું છું અને ઇંગ્લિશ વર્ઝન પણ આવશે. આ વ્લોગ છે સ્વતંત્રતાનું ઇમ્પોર્ટન્સ સંબંધોમાં. હવે સંબંધો કોઈ પણ હોઈ શકે, પણ આપણે જો તમારે લોકોને સમજવું હોય વધારે સહેલાઈ રીતે તો આપણે પ્રેમવાળો સંબંધ, પુરુષ સ્ત્રીનો સંબંધ સૌથી સહેલી રીતે સમજાય ને એમાં આપણે સૌથી સગવડિયું જીવન જીવી રહ્યા છીએ અને જે જીવનમાં આપણને કોઈ મદદ નથી થઈ રહી અને એમાં પણ આપણને કોઈ તકલીફ નથી, એ અગેન એક બહુ મોટી તકલીફ છે, પણ કઈ વાંધો નહીં, કોઈ વાત નહીં. ઓકે, તો સ્વતંત્રતા અને સંબંધો શું હોય? પહેલી વાત બહુ ઝડપથી બહુ ટૂંકમાં, સંબંધો, તમારો સંબંધોનો બેઝ શું હોવો જોઈએ? વિકાસ, ગ્રોથ. ગ્રોથ હોય તો એ સંબંધ કામનો. બાકી તમે સંબંધોમાં રોમાન્સ કર્યા કરો, આંટો માર્યા જયા કરો, વેકેશનમાં જાઓ, પિક્ચર જોવા જાઓ, ક્યાંક બહાર ખાવા જાઓ, તમે ડ્રગ્સ કરો, ઘણું બધું કરો, ટાઈમપાસ કરો, ટાઈમપાસ બહુ મોટો ટાઈમપાસ હોય છે, ટાઈમપાસમાં ઘણું બધું થઈ શકે એમ હોય છે, પણ તો પણ ઇવેન્ચ્યુઅલી વિકાસ નથી થતો. કેમ કે આ બધી જ વસ્તુઓ વિકાસ માટેના પેટા મુદ્દાઓ અથવા પેરેલલ પોઈન્ટ્સ નથી. વિકાસ કોઈ પણ સંબંધનો બેઝ હોય. જો કોઈ પણ સંબંધમાં વ્યક્તિઓ ઇન્ડિવિજ્યુઅલી અને ભેગા થયા પછી પણ જો એ સંબંધનો ગ્રોથ નથી થતો તો ગ્રોથ અથવા એ સંબંધનો કોઈ મતલબ જ નથી. અને કેમ કે એ સંબંધ ડેડ થઈ જાય છે, બે લોકોને બહુ જ જલ્દી કંટાળો આવવા માંડે, તમારે બહાર જયા કરવું પડે, તમારે રોમાન્સ કર્યા કરવું પડે એકબીજાને ભટકાવ્યા માટે, એકબીજાને મિસગાઈડ કરવા માટે, અને બેસ્ટ વાત પિક્ચર, ટીવી, ડ્રગ્સ આ બધું ચાલ્યા કરે અને આમાં જીવન ઘણું બધું જતું રહે. તો વિકાસ, તમારો સંબંધનો બેઝ ગ્રોથ હોય. હંમેશા ગ્રોથ આવતો જ તમારો સંબંધ અલાઈવ રહે. અચ્છા, હવે આમાં સ્વતંત્રતા કઈ રીતે કામ કરશે? સ્વતંત્રતા એક એટલી બધી સરસ અને બહુ જ ગજબ પ્રક્રિયા છે. એમાં થાય છે શું, તમે કોઈ પણ સંબંધમાં જ્યારે સ્વતંત્રતા નથી આપતા ત્યારે એ સ્વતંત્રતા મેળવવાની સ્થિતિ, જે વ્યક્તિને સ્વતંત્રતા નથી મળી રહી એ વ્યક્તિ સૌથી વધારે એ સ્થિતિમાં રહેશે જેમાં એની સ્વતંત્રતા જીવવી હોય. આવી રીતે સમજો, કોઈ બાળક છે જેને તમે કોઈ પણ એક વસ્તુની ના પાડો છો કે આ વસ્તુની તમને મનાય છે, આ વસ્તુ તમે નહીં કરી શકો, તમે જોજો એ બાળક એ વસ્તુ સૌથી પહેલા કરવા ધારશે. શું કામ? કોઈ પણ બાળક, કોઈ પણ વ્યક્તિ, એને તમે જ્યારે કોઈ પણ વસ્તુ માટે સ્વતંત્રતા નથી આપતા એ વસ્તુ તરફ એ સૌથી વધારે ખેંચાય. જે વસ્તુની તમને સૌથી ઓછી સ્વતંત્રતા મળે છે એ વસ્તુમાં જવા માટેની તમારી સૌથી વધારે ઈચ્છા થાય. આ બેસિક સાયકોલોજી છે, આ બેસિક મેન્ટાલિટી છે, આ બેસિક લાગણીઓની પ્રોસેસ છે. જે લાગણી તમારે એક્સપ્રેસ કરવા માટેની તમને સૌથી ઓછી સ્વતંત્રતા મળે છે એ લાગણીઓ તમારામાં સૌથી ઊંડી હશે અને સૌથી વધારે ગ્રીપ એ લાગણીની તમારી પર હશે અને રહેશે જ. નીકળવા માટે શું કરવાનું? જગ્યા આપો. તમે તમારા પાર્ટનરને સ્પેસ આપો. આપણે જો કુદરતી ધોરણે વાત કરીએ તો આ એક પુરુષ અને એક સ્ત્રી ઉર્જાની વચ્ચે આ અટ્રેક્શન શું કામ છે? આ પુરુષ અને સ્ત્રી ઉર્જાની વચ્ચે અટ્રેક્શન એટલે છે કેમ કે આ પુરુષ અને સ્ત્રી જ્યારે ભેગા થાય છે ત્યારે એ બેની વચ્ચેનો વિકાસ થવો એ બહુ જ સહેલો થઈ જાય છે. આ કુદરતી ગોઠવણ છે. કુદરતી માર્ગ ઉપર ચાલવા માટે જ્યારે એ બે ભેગા થાય, પુરુષ અને સ્ત્રી ઉર્જા, ત્યારે બહુ ઇઝીલી એકબીજાને મદદ કરી શકે બધી જ રીતે ગ્રો કરવા માટે. એટલે આ બેસિક નેચરલ અટ્રેક્શન અથવા બેસિક નેચરલ જોડાણ પુરુષ અને સ્ત્રી વચ્ચે થવું એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પણ પ્રોબ્લેમ ક્યાં છે? આપણે આ ગોઠવણ તો કરી દઈએ છીએ પણ એની સાથે સાથે સામેવાળાને જેલમાં નાખી દીધો હોય. એક 25 ચેકલિસ્ટ તમે કરી દો, આ 1 2 3 4 5 એમ 25 વસ્તુ તમારે નથી કરવાની. અને એ ભાઈ અને એ બેન એ કરવા માટે જ રાહ જોતા હોય કે આ જગ્યા મળે તો હું આ કાંક કરું. એવું નહીં કરો. તમે સામેવાળાને જેલમાં ન નાખો. તમે સામેવાળાને કન્ડિશન અને બેરિયર્સ અને બાઉન્ડ્રીઝમાં નહીં મૂકો. જગ્યા આપો. એ વ્યક્તિની સાથે જીવવા માટે તમારા બે જ ઓબ્જેક્ટિવ હોવા જોઈએ. એ પુરુષ અને સ્ત્રી ને સાથે જીવવા માટે એ બેની વચ્ચે બે જ ઓબ્જેક્ટિવ હોવો જોઈએ. એક વિકાસ અને બીજો વિશ્વાસ, ટ્રસ્ટ. અને આ જે વિશ્વાસ અને આ ટ્રસ્ટની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આ ટ્રસ્ટ કોઈ કન્ડિશનથી ન આવવો જોઈએ.
કોઈ સેટિસ્ફેક્શન ના બેસિસ પર ન આવવો જોઈએ. આ ટ્રસ્ટ ઓટોમેટિક હોવો જોઈએ. આ ટ્રસ્ટ તમારા વ્યક્તિગત વિકાસનો ભાગ હોવો જોઈએ કે તમે એ વ્યક્તિને એ વ્યક્તિ જે કાંઈ તમને કહે છે અને નથી કહેતા બે વસ્તુ ઉપર તમે ટ્રસ્ટ કરો છો. તમે એ વ્યક્તિ ઉપર વ્યક્તિગત રીતે જ તમે એને ટ્રસ્ટ કરો છો કે તમે બે સાથે બધી જ રીતે ગ્રો કરી શકશો. પછી એ વ્યક્તિ જે કાંઈ કરે છે આ બ્રહ્માંડની અંદર આવેલી બધી જ વસ્તુઓ માટે તમે વ્યક્તિને સ્પેસ આપો કે વ્યક્તિનો વિકાસ થાય. ત્યારે તમે બે જોડેલા હશો ત્યારે પણ તમારા બેનો વિકાસ થશે. કેમ કે વિકાસ થશે, તમને બેનો આનંદનો અનુભવ, આનંદની પરાકાષ્ઠા વધતી જશે અને વધારે અનુભવો થતા જશે. લોકોને સંબંધોમાં સ્વતંત્રતા આપવી બહુ જ જરૂરી છે, તો જ તમારો વિકાસ થશે. થિંક અબાઉટ ઇટ. ટેક કેર.